26મી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસની આપણા ભારત દેશમાં સાનો શોખથી ઉજવણી કરવામાં આવે છે. તો આ 73મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આજે શિવમ ગ્રુપ ઉપલેટા દ્વારા શહેરના મુખ્ય જીકરિયા ચોક ખાતે એક ભારત માતા પૂજનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની ઉપલેટા નગરપાલિકા પ્રમુખ તેમજ જેસીઆઈ પ્રેસિડેન્ટ દ્વારા આરતી પૂજન કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી. તેમજ શહેરના તમામ વેપારી વર્ગ તથા જાહેર જનતાએ ભારત માતાના પૂજનની બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. શિવમ ગ્રુપ દ્વારા ઉપલેટા દર વર્ષે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, જેમાં ગણેશ મહોત્સવ, હોલિકા દહન અને નવરાત્રી મહોત્સવ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. અને આ વર્ષે 26મી જાન્યુઆરીના ભાગરૂપે તેઓએ 65મો ભારત માતા પૂજનનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં અનેક આગેવાનો હાજર રહ્યા હતા. હું ગિરીશભાઈ સિસાંગિયા, શિવમ ગ્રુપ, જીકરિયા ચોક, ઉપલેટા. આજરોજ 26મી જાન્યુઆરીના રોજ સમગ્ર ભારતની અંદરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આયોજિત ભારત માતા પૂજન કાર્યક્રમ કરવો એમના ભાગરૂપે આજે શિવમ ગ્રુપ જીકરિયા ચોક આયોજિત આજે અહીંયા જીકરિયા ચોકમાં વિસ્તારમાં રહેતા તમામ વેપારીઓ અને યુવાનોના સહયોગથી ભારત માતા પૂજનનો કાર્યક્રમ થઈ રહ્યો છે. આ કાર્યક્રમનું ઓપનિંગ, આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શ્રી મયુરભાઈ સુવા તેમજ જેસીઆઈ પ્રેસિડેન્ટ અસ્મિતા મુનાણીની ઉપસ્થિતિની અંદરમાં શિવમ ગ્રુપે શરૂ કરેલ છે. શિવમ ગ્રુપ ઘણા સમયથી આ ઘણા જ સેવાકીય કાર્યક્રમમાં જોડાય છે. ગણેશ મહોત્સવ, નવરાત્રિ તેમજ હોલિકા ઉત્સવ, રક્તદાન કેમ્પ, અનેક સામાજિકવિધ કાર્યક્રમ શિવમ ગ્રુપ કરી રહી છે. એના ભાગરૂપે આજે એવું નક્કી થયું છે કે ઉપલેટા શહેરમાં 73મું વર્ષ છે તો 73 સ્થાન ઉપર ભારત માતા પૂજનનો કાર્યક્રમ થાય. તો આજે અહીંયા 65મો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. આગામી દિવસની અંદર, સમયની અંદર, રાત્રે 9 વાગ્યા સુધીની અંદરમાં ઉપલેટા શહેરની અંદર 73 સ્થાન ઉપર ભારત માતા પૂજન થવાનું છે. આ તકે શિવમ ગ્રુપની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. ઈ મિત્રો દ્વારા ભારત માતા પૂજનનો કાર્યક્રમ રાખેલ છે. અસ્તુ ભારત માતા કી જય.